हेलो फ्रेंड्स, अमारी चैनल सरल शिक्षण में आपनुं हार्दिक स्वागत है। आज आप गुजराती ग्रामर में प्रेपोजिशन्स की चर्चा करीशुं। आ वीडियो पार्ट नंबर टू है। आगळनो पार्ट नंबर वन तमे अमारी चैनल पर जोई शको छो। पार्ट नंबर वन में बाकी रहेला प्रेपोजिशन्स की चर्चा आपणे आ वीडियो नी अंदर करवाना छीए। जो तमे अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन पर क्लिक करो और बाजू में आपेला बेल आइकन पर क्लिक करो, जेथी अमारा नवा वीडियो नी अपडेट तमने मळती रहे। सौ प्रथम आपणे प्रेपोजिशन जोईशुं। ओवर, ओवर एटले के ऊपर। तो विद्यार्थी मित्रों, ओवर नो उपयोग क्या थाय छे ते पहेला जोई लईए। ज्यारे ऊपरनी वस्तु नीचेनी तमाम वस्तुने आवरी लेती होय त्यारे ओवर नो उपयोग थाय छे। ऊपर अड़े नहीं तेम, ऊपर थईने ना करता वधु दर्शावा माटे ओवर नो उपयोग थाय छे। ही जम्पड ओवर ध वॉल, ते भींत पर थईने कूदी गयो। तो ऊपर थईने कूदवानी क्रिया छे, माटे ओवर अहींया वपराशे। अ सीलिंग इज ओवर अवर हेड, छत आपणा माथा ऊपर छे। तो ज्यारे कोई वस्तु अड़केली ना होय अने कोई वस्तुना ऊपर होय त्यारे ओवर प्रेपोजिशन्स नो उपयोग थाय छे। तो छत आपणा माथा ऊपर होय तेना माटे ओवर प्रेपोजिशन्स नो उपयोग थाय छे। बर्ड्स आर फ्लाइंग ओवर ध ट्री, पक्षीओ झाड़ ऊपर उड़े छे। तो अहींया पण ज्यारे कोई वस्तु एक वस्तु बीजी वस्तुने अड़केली न होय અને તે રીતે ગતિમાં હોય તો પણ ઓવરનો ઉપયોગ થાય છે। તો બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ટ્રી। શી સ્ટેડ એટ હર અંકલ્સ પ્લેસ ઓવર અ વીક, તે તેના કાકાને ત્યાં અઠવાડિયાથી વધુ રહી। તો અમુક ચોક્કસ સમય કરતા વધુ એવું દર્શાવવાનું હોય ત્યારે પણ ઓવર પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। तो अहीं ते अठवाडियाथी वधार रही छे तेना माटे ओवर प्रेपोजिशन्स नो उपयोग थाय छे। अ फेन इज ओवर माय हेड, तो आगर आपणे चर्चा करी गया तेम ज्यारे कोई वस्तु आपणा माथा ऊपर होय का तो अड़केली न होय एक वस्तुने त्यारे ओवर प्रेपोजिशन्स नो उपयोग थाय छे। अबव एटले के ऊपर, तो अबव नो उपयोग क्या थाय छे ते जोई लईए। स्थळ दर्शावा माटे अडे नहीं इतले के ऊंचे, तेमज वधु ऊपर के ऊपर थईने पसार थाय के स्थिर होय तेवा वधु ऊपरना के ने दर्शावा अबव वपराय छे। क्यारे प्रगतिना अर्थ माटे पण वपराय छे। ध सन इज अबव अवर अवर हेड, तो सूर्य आपणा माथाथी ऊपर छे। तो જ્યારે કોઈ વસ્તુ એક વસ્તુથી ઉપર હોય પરંતુ વધુ ઉપર હોય જેનું અંતર માપી ન શકાય અથવા ગણી ન શકાય તે પ્રકારનું હોય, તો તે પ્રકારે જ્યારે ઉપરની વસ્તુ બતાવવાની થતી હોય ત્યારે અબવ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। 10 સ્ટુડન્ટ્સ ગોટ અબવ 75 માર્ક્સ, તો 10 વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં 15 થી વધુ गुण मेळव्या, 75 થી વધુ ગુણ મેળવ્યા। તો જ્યારે કોઈક સીમાથી વધુ સીમા બતાવવાની હોય એટલે કે 75 માર્ક્સથી વધારેની પ્રગતિના અર્થ ઉપર તેનો ઉપયોગ થતો હોય ત્યારે અબવ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। ધેર ઇઝ નો સ્ટુડન્ટ્સ અબવ 15 યર્સ ઇન અવર ક્લાસ, અમારા વર્ગમાં 15 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વિદ્યાર્થી નથી। તો અહીંયા કોઈ પણ કોઈ સીમાથી ઉપરની વસ્તુ અથવા સંખ્યા બતાવવાની હોય ત્યારે અબવનો ઉપયોગ થાય છે। ધ કેલેન્ડર ઇઝ અબવ ધ ટેબલ, તો ટેબલનાથી થોડીક વધુ ઊંચે હોય કેલેન્ડર ત્યારે અબવ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। હી ઇઝ અબવ મી ઇન ધ ક્લાસરૂમ, તો તે મારાથી વધુ હોશિયાર હોય તેવું દર્શાવવા માટે પ્રગતિના અર્થ માટે પણ અબવનો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે પ્રેપોઝિશન જોઈશું। અલોંગ એટલે કે ઉપર,
ની પર ઉપર થઈને તો તેનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈ લઈએ અંગ્રેજીમાં જ્યારે ઉપર થઈને ની બાજુમાં કે વિસ્તારનો અર્થ દર્શાવવો હોય ત્યારે અલોંગનો ઉપયોગ થાય છે પાસે વડે સુધીમાં પાસે થઈને એવું દર્શાવવા માટે પણ અલોંગનો ઉપયોગ થતો હોય છે અ હોર્સ ઇઝ રનિંગ અલોંગ ધ રોડ તો ઘોડો રોડ ઉપર દોડે છે તો જ્યારે અડકીને વસ્તુ કોઈકના ઉપર ગતિમાં હોય ત્યારે પણ અલોંગનો ઉપયોગ થાય છે ધ ચિલ્ડ્રન વોકડ અલોંગ ધ રોડ બાળકો રોડ ઉપર ચાલતા હતા તો કોઈ માર્ગ અથવા રોડ ઉપર તેના ઉપર થઈને ગતિમાન વસ્તુ હોય તેના માટે અલોંગ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે ધ ટ્રીઝ આર પ્લાન્ટેડ અલોંગ ધ રોડ તો રોડની બાજુમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તો બાજુમાં પાસે તેના માટે પણ અલોંગ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે ઓફ એટલે કે અંદરથી કે ઉપરથી બહાર જતું હોય અથવા ગતિમાં હોય ત્યારે ઓફનો ઉપયોગ થાય છે બંધ સ્થિતિમાં દર્શાવવા માટે પણ ઓફ વપરાય છે સ્વિચ ઓન ધ ટીવી એન્ડ સ્વિચ ઓફ ધ રેડિયો ટીવી ચાલુ કરો અને રેડિયો બંધ કરો જ્યારે કોઈ ઉપકરણ બંધ હોય તેને દર્શાવવા માટે પણ કાં તો બંધ કરવાનું હોય તેને દર્શાવવા માટે પણ ઓફ પ્રેપોઝિશન્સ વપરાય છે માય લિટલ સિસ્ટર ફેલ ઓફ ધ ચેર તો મારી બહેન ખુરશી પરથી પડી ગઈ તો કોઈકના ઉપરથી પડી જવાની ક્રિયા હોય અથવા ગતિમાં થવાની ક્રિયા હોય ત્યારે પણ ઓફ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે ત્યાર પછીનું પ્રેપોઝિશન જોઈએ તો બાય ની દ્વારા તો વિદ્યાર્થી મિત્રો બાયનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈએ જેમાં વ્યક્તિએ વાહનમાં મુસાફરી કરી હોય તેવા વાહનના નામની આગળ બાય મુકાય છે એજન્ટ તરીકે કામ કરે છે અને મુસાફરી ગતિમાં પણ વપરાય છે તો જ્યારે પણ જેના દ્વારા મુસાફરી થઈ હોય તેવા વાહનના આગળ બાય મુકાય છે ત્યારબાદ મુસાફરી ગતિમાં હોય ત્યારે પણ બાય મુકાય છે સી લીવડ બાય ધ રિવર તે નદી પાસે રહેતી હતી તો અહીંયા પણ પાસે ના અર્થમાં પણ બાય ઉપયોગ થાય છે ધ રામાયણ ઇઝ રિટન બાય વાલ્મીકી તો રામાયણ વાલ્મીકી દ્વારા લખાયું છે તો જ્યારે કોઈના દ્વારા લખાયું હોય અને એજન્ટ તરીકે કામ કરેલું હોય ત્યારે બાય પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે અ કાર પાસ્ડ બાય મી કાર મારી પાસેથી પસાર થઈ ગઈ તો જ્યારે કોઈ ગતિમાં પાસેથી પસાર થઈ ગયેલું હોય ત્યારે પણ બાયનો ઉપયોગ થાય છે આઈ સોલ્ડ ફિનિશ માય વર્ક બાય 5 o'clock હું 5 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરીશ તો અહીંયા પણ જ્યારે કોઈ ચોક્કસ સમયની અંદર કામ પૂરું કરવાનું હોય ત્યારે પણ બાય પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે કમલ ઇઝ કમિંગ હિયર બાય પ્લેન કમલ વિમાન દ્વારા અહીં આવી રહ્યો છે તો કોઈ વાહનની અંદર મુસાફરી થતી હોય ત્યારે વાહન આગળ બાય પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે આઈ હેવ કમ બાય બસ તો હું બસ દ્વારા અહીં આવ્યો નરેશ વિલ ગો ટુ બોમ્બે બાય ટ્રેન તો નરેશ ટ્રેન દ્વારા મુંબઈ જશે તો આ પ્રકારે જ્યારે વાહનની વાત હોય અથવા કોઈ ચોક્કસ સમયની અંદર કામ પૂરું કરવાનું હોય કાં તો ગતિમાન વસ્તુના બાજુમાંથી આપણે પસાર થતા હોય અથવા કોઈના દ્વારા કોઈ કાર્ય થયેલું હોય ત્યારે બાય પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે ત્યાર પછીનું પ્રેપોઝિશન જોઈશું સિન્સ ત્યારથી તે વખતથી અને અમુકથી તે સમયથી તો આનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈએ કોઈ કંપની હોય કે આજથી કોઈક સમયથી તે ચાલી આવતી હોય તે દર્શાવવા માટે પણ સિન્સ તમે જોયેલું હશે
तो सेंस एक वचनना समयनो उल्लेख करे छे, मोटे भागे पूर्ण वर्तमानकाल, चालू पूर्ण वर्तमानकाल अथवा पूर्ण भूतकाल साथे सेंस वपराय छे। मयूरी हेज नॉट बीन वर्किंग, मयूर हेज नॉट बीन वर्किंग सिंस 1997, मयूर 1997 थी काम करतो नथी। तो कोई चोक्कस समय थी अथवा ते वक्त थी तेने काम करतो होय अथवा काम छोड़ी मुकेलू होय, हकार अथवा नकार नी रचना होय, परंतु ते वक्त थी अथवा त्यारथी एवो अर्थ निकळतो होय, त्यारथी त्यारे सिंस वपराय छे। हमेशा सिंस कोई सालनी अथवा मासनी आगर तेनो उपयोग थतो होय छे। मुकेश हेज बीन इन ईडर सिंस मॉर्निंग, मुकेश सवारथी ईडरमां छे। तो कोई चोक्कस समय सूचक शब्दनी आगर पण सिंसनो उपयोग थतो जोवा मळे छे। We have not met since May 1992. આપણે મે 1992 પછી મર્યા નથી, એટલે કે કોઈ ચોક્કસ સમય પછીની વાત હોય ત્યારે પણ સિન્સનો ઉપયોગ થાય છે. She has not eaten anything since morning. તેણીએ સવારથી કંઈ ખાધું નથી. જાગૃતિ has been here since 7 o'clock. તો જાગૃતિ અહીંયા 7 વાગ્યાથી હાજર છે. અતુલ હેઝ બીન વર્કિંગ સિન્સ 1980. તો અતુલ અહીંયા 1980થી કામ કરી રહ્યો છે. તો જ્યારે પણ કોઈક સમયથી અથવા ત્યારથી તે વખતથી એવો ઉલ્લેખ થતો હોય ત્યારે સિન્સ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું પ્રેપોઝિશન જોઈશું ફોર. ફોરનો ઉપયોગ થાય છે માટે, થી તરફ અથવા ત્યારથી માટે. તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈ લઈએ. કોઈપણ સમયનું બહુવચન દર્શાવવા ફોર વપરાય છે. સમયનો જથ્થો દર્શાવવા ફોર વપરાય છે અથવા ફોર એ હેવ કે હેઝ પછી પણ આવે છે. ધ ટ્રેન લેફ્ટ ફોર બોમ્બે એટ 7 o'clock. ગાડી મુંબઈ તરફ જવા માટે 7 વાગે ઉપડી. તો કોઈ ચોક્કસ સમયે તેનો ઉપયોગ થયેલો હોય ત્યારે પણ ફોર પ્રેપોઝિશન્સ વપરાય છે. માય ફાધર બોટ અ ન્યૂ બાઇસિકલ ફોર મી. મારા બાપુજી મારા માટે એક નવી સાયકલ લાવ્યા. તો અહીંયા પણ બહુવચનની અંદર કોઈકના માટે ક્રિયા થયેલી હોય, માટે એવો અર્થ નીકળતો હોય ત્યારે ફોર પ્રેપોઝિશન્સ વપરાય છે. ઉષા હેઝ સ્ટાર્ટેડ હિઝ વર્ક ફોર. ઉષા હેઝ સ્ટાર્ટેડ ધીઝ વર્ક ફોર 4 days. ઉષાએ આ કામ 4 દિવસથી શરૂ કર્યું છે. તો અહીંયા સમયનો જથ્થો દર્શાવેલો હોય તેના આગળ પણ પ્રેપોઝિશન્સ ફોર વપરાય છે. તો અહીંયા 4 દિવસનો જથ્થો, સમયનો ચોક્કસ સમયનો જથ્થો આપેલો છે સમૂહ, તેના આગળ ફોર પ્રેપોઝિશન્સ વપરાય છે. રીના હેઝ વર્કડ હાર્ડ ફોર મંથ. રીના અહીં મહિનાઓથી કામ કરે છે. તો અહીંયા પણ ચોક્કસ સમયનો જથ્થો આપેલો છે તેના માટે ફોર પ્રેપોઝિશન વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનું પ્રેપોઝિશન જોઈશું આપણે. ફ્રોમ, થી અથવા માંથી એવો અર્થ નીકળતો હોય ત્યારે ફ્રોમ પ્રેપોઝિશન્સ વપરાય છે. તો તેનો ઉપયોગ ક્યાં થાય છે? કોઈ સ્થળ કે વસ્તુથી છૂટા પડવાની ક્રિયા દર્શાવી હોય ત્યારે ફ્રોમ વપરાય છે. માય ફાધર વિલ કમ ફ્રોમ બરોડા નેક્સ્ટ વીક. મારા બાપુજી આવતા અઠવાડિયે વડોદરાથી આવશે. તો અહીંયા કોઈ વસ્તુથી અથવા સ્થળથી છૂટા પડવાની ક્રિયા હોય અથવા ત્યાંથી આવવાની અથવા ત્યાંથી જવાની કોઈ ક્રિયા હોય ત્યારે ફ્રોમ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે. વી આર કમિંગ ફ્રોમ બોમ્બે. અમે મુંબઈથી આવી રહ્યા છીએ. તો અહીંયા પણ કોઈ સિટીથી છૂટા પડવાની ક્રિયા હોય, શહેરથી છૂટા પડવાની ક્રિયા હોય ત્યારે પણ ફ્રોમ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે.
कपिल देव इज कमिंग फ्रॉम प्लेग्राउंड, तो कपिल देव क्रिकेट ना मैदान मांथी आवी रह्यो छे। तो अहीं पण मैदान थी कपिल देव ना छूटा पड़वानी क्रिया फ्रॉम प्रेपोजिशन्स नो उपयोग थाय छे। त्यार पछीनु प्रेपोजिशन जोईशु विथ, वडे, साथे। तो मित्रों त्यानो आनो उपयोग क्या थाय छे ते जोई लईए। ज्यारे कोई साधन द्वारा उपयोग थाय छे एवुं जणावुं होय त्यारे विथनो उपयोग थाय छे। तो ज्यारे पण कोई साधनो द्वारा कोई कार्य थतुं होय त्यारे वडे, साथे तेवा अर्थनी माटे विथनो उपयोग थाय छे। डोंट वरी, आई एम विथ यू, चिंता करशो नहीं, हूँ तमारी साथे छू। तो कोईकना साथ आपवानी क्रिया होय अथवा तेनी साथे छीए एवुं दर्शावुं होय तो त्यारे पण विथ प्रेपोजिशन वपराय छे। मधर कट्स वेजिटेबल्स विथ अ नाइफ, माता शाकभाजी छरी वडे कापे छे। तो अहीं कोई साधन द्वारा क्रिया थती जोवा मळे छे, तो छरी द्वारा शाकभाजी ने कापवानी क्रिया थती होवाथी अहीं विथ प्रेपोजिशन नो उपयोग थयेलो जोवा मळे छे। बॉयज राइट्स विथ पेन, छोकराओ पेन वडे लखे छे। तो अहीं पण पेन द्वारा क्रिया थती जोवा मळे छे, माटे विथ प्रेपोजिशन वपराय छे। बिलो एटले के नीचे, तो मित्रों त्यानो उपयोग क्या थाय छे ते जोई लईए। ज्यारे कोई वस्तु थी नीचे छे एवुं कहेवा बिलो नो उपयोग थतो जोवा मळे छे। तो कोई सपाटीनी नीचे अथवा कोई सीमा नी नीचे कोई वस्तु होय अथवा कोई वस्तुनी नीचे कोई वस्तु होय अथवा एवुं कहेवुं होय तो त्यारे बिलो नो उपयोग थतो होय छे। द मंथली इनकम ऑफ मोस्ट इंडियंस आर बिलो रूपीज 1000, घना खराब भारतवासियोनी मासिक आवक 1000 रुपया करता ओछी छे। तो अहीं कोई चोक्कस जत्थाथी ओछी अथवा सीमाथी नीचेनी आवक एवुं दर्शावानुं थतुं होय त्यारे बिलो प्रेपोजिशन्सनो उपयोग थाय छे। गुजराती इज रिटर्न बिलो ध लाइन, गुजराती लीटीनी नीचे लखाय छे। तो ज्यारे कोई लीटी नीचे लखाणनी वस्तु होय त्यारे पण बिलो प्रेपोजिशन्सनो उपयोग थाय छे। त्यार पछीनो प्रेपोजिशन जोईशुं बिट्वीन, एटले के वच्चे, स्थळ તેમજ સમય દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે। ત્યારબાદ બિટવીનનો બે વસ્તુ વચ્ચે કોઈ વસ્તુ હોય કાં તો બેના વચ્ચે ભાગીદારી અથવા વહેંચણી થતી હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ અમોંગ, અમોંગનો ઉપયોગ બેથી વધુ વ્યક્તિ કે વસ્તુ વચ્ચેની કોઈ આપલે અથવા તેની વહેંચણી દર્શાવવા માટે અમોંગનો ઉપયોગ થાય છે। તો અહીંયા નોંધ જુઓ, જ્યારે બે કે વધુ વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય, બે વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે બિટવીન પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુને દર્શાવવાના હોય ત્યારે અમોંગ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। તો તેના કેટલાક ઉદાહરણો પરથી આપણે જોઈએ। આઈ શોલ મીટ યુ બિટવીન 6 and 7 o'clock, તો હું તમને 6 and 7 વાગ્યાની વચ્ચે મળીશ। તો અહીંયા પણ 2 કલાક વચ્ચેના કોઈ સમયગાળાની વાત છે, માટે અહીંયા બિટવીન પ્રેપોઝિશન્સનો ઉપયોગ જોવા મળે છે। ધેર વોઝ અ ફાઇટ બિટવીન 2 young men, 2 યુવાન માણસો વચ્ચે લડાઈ હતી। તો અહીંયા પણ 2 માણસો વચ્ચેની અથવા 2 વ્યક્તિ વચ્ચેની વાત છે, માટે બિટવીન પ્રેપોઝિશન્સનો ઉપયોગ થયેલો જોવા મળે છે। Among the boys, Ashok is the tallest. છોકરાઓમાં અશોક સૌથી ઊંચો છે। તો અહીંયા પણ જ્યારે વધારે વ્યક્તિ હોય અને એટલે કે અહીંયા વધુ વધારે છોકરાઓ વચ્ચેમાંથી અશોકની વાત કરવામાં આવી છે, માટે among prepositionsનો ઉપયોગ થયેલો જોવા મળે છે। He distributed the 2 mangoes between 2 brothers. તો અહીંયા 2 કેરીઓની વહેંચણી 2 ભાઈઓ વચ્ચે વહેંચણી થતી જોવા મળે છે, માટે બિટવીનનો ઉપયોગ થયેલો જોવા મળે છે। તો બિટવીન અને અમોંગની વચ્ચે શું તફાવત છે તે જોઈ લઈએ।
तो बिट्वीन नो उपयोग क्यारे थशे तो बे के तेथी वधु व्यक्ति के वस्तु वच्चे नो उल्लेख थतो जोवा मळतो होय त्यारे बिट्वीन अने बे के तेथी वधु व्यक्तिओ के वस्तु वच्चे तेनो उल्लेख थतो होय त्यारे अमोंग प्रेपोजिशन नो उपयोग जोवा मळे छे। नियर नजीक अथवा पासे एवा अर्थनी अंदर नियर प्रेपोजिशन्स नो उपयोग थाय छे। तो मित्रों तेनो उपयोग क्या थाय छे ते जोई लईए। नी पासे छे तेवू दर्शावा नियर वपराय छे। तो खास करीने तमे एड्रेस ना वंचाणनी अंदर तमे नियर जोयेलू हशे। माय हाउस इज नियर ध पोस्ट ऑफिस। तो मारू घर पोस्ट ऑफिस नी पासे छे। तो ज्यारे पण कोईक ने आपणे एड्रेस बतावता होईए तो कोईक वस्तुना अथवा कोईक स्थळनी पाछे आपणुं घर होय एवुं दर्शावा माटे नियर प्रेपोजिशन्स नो उपयोग करीए छीए। माय टेबल इज नियर ध ब्लेकबोर्ड। मारू टेबल काळा पाટિયા પાસે છે। તો કોઈક વસ્તુ પાસેની બીજી વસ્તુ બતાવવા માટે નિયર પ્રેપોઝિશન નો ઉપયોગ થાય છે। ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર। માય હાઉસ ઇઝ નિયર ધ પ્રાઇમરી સ્કૂલ। તો મારું ઘર પ્રાથમિક શાળાની પાસે છે। વિન્ડો ઇઝ નિયર ધ ડોર। બારી દરવાજાની નજીક અથવા પાસે છે। ત્યાર પછીનું પ્રેપોઝિશન જોઈશું અગેન્સ્ટ ની સામે ના અર્થમાં। કીપ ધ લેડર અગેન્સ્ટ ધ વોલ। તો સીડી દિવાલને અડીને રાખો। તો અહીંયા પણ ની સામે અડીને એવા અર્થની અંદર અગેન્સ્ટ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। વી શુડ ફાઇટ અગેન્સ્ટ ઇનજસ્ટિસ। આપણે અન્યાય સામે લડવું જોઈએ। તો અહીંયા પણ કોઈકની સામે લડત આપવાની હોય કાં તો કોઈ ફાઇટની વાત થતી હોય ત્યારે પણ અગેન્સ્ટ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। ત્યાર પછીનું પ્રેપોઝિશન જોઈશું ડ્યુરિંગ દરમિયાન। કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાનની વાત હોય ત્યારે ડ્યુરિંગ પ્રેપોઝિશન્સ વપરાય છે। આઈ શોલ ગો ટુ માય અંકલ્સ હાઉસ ડ્યુરિંગ ધ વેકેશન। હું વેકેશન દરમિયાન મારા મામાને ઘરે જઈશ। તો વેકેશન દરમિયાનની વાત છે તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાનની વાત હોય ત્યારે ડ્યુરિંગ વપરાય છે। ઇટ વોઝ વેરી હોટ ડ્યુરિંગ ધ ડે। દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હતી। તો ચોક્કસ સમયગાળા દરમિયાનની વાત જ્યારે થતી હોય ત્યારે ડ્યુરિંગ પ્રેપોઝિશન્સનો ઉપયોગ જોવા મળે છે। તો આગળનું પ્રેપોઝિશન જોઈશું બિફોર પહેલા આગળ। તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈ લઈએ। સ્થળ તેમજ સમય દર્શાવવા બિફોર વપરાય છે। અ બેગર ઇઝ સ્ટેન્ડિંગ બિફોર માય હાઉસ। મારા ઘરની સામે એટલે કે આગળ એક ભિખારી ઊભો છે। તો જ્યારે પણ આગળ અથવા સામે એવા અર્થની અંદર બિફોર પ્રેપોઝિશન્સનો ઉપયોગ થયેલો જોવા મળે છે। યુ મસ્ટ ફિનિશ ધ વર્ક બિફોર 5 o'clock। તો તમારે 5 વાગ્યા પહેલા કામ પૂરું કરવું જોઈએ। તો સમય પહેલાની વાત થતી હોય ત્યારે બિફોર પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। અ કાઉ ઇઝ સ્ટેન્ડિંગ બિફોર માય હાઉસ। તો કોઈ સ્થળની આગળ કોઈ વસ્તુ પડેલી હોય અથવા કોઈ ઊભું હોય એવું દર્શાવવા માટે બિફોર પ્રેપોઝિશન્સ વપરાય છે। અ ડોગ ઇઝ સ્ટેન્ડિંગ બિફોર માય હાઉસ। તો કૂતરો મારા ઘરની આગળ ઊભો છે। તો તેના માટે બિફોર પ્રેપોઝિશન્સ વપરાય છે। ત્યાર પછીનું પ્રેપોઝિશન જોઈશું ટીલ ત્યાં સુધી। તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈ લઈએ। વાક્યમાં સમયને લગતો અર્થ નીકળે ત્યાં સમય દર્શક શબ્દ ટીલ શબ્દ વાપરવામાં એટલે કે પ્રેપોઝિશન્સ વાપરવામાં આવે છે। તો વાક્ય પરથી તેના ઉદાહરણ જોઈશું। પ્લીઝ સ્ટેન્ડ ધેર ટીલ આઈ ફિનિશ ધ બાથ। તો મહેરબાની કરીને હું નાવાનું પૂરું કરું ત્યાં સુધી ત્યાં ઊભા રહો। તો જ્યારે પણ વાક્યમાંથી કોઈ અર્થ નીકળતો હોય તેના આગળ ટીલ પ્રેપોઝિશન્સ વપરાય છે। ધ ગર્લ્સ વિલ સ્ટે હિયર ટીલ 12 o'clock। છોકરીઓ 12 વાગ્યા સુધી અહીં રોકાશે।
तो क्या सुधी? तो 12 વાગ્યા સુધી। तो ચોક્કસ સમયગાળાના પહેલાની વાત થતી હોય ત્યારે પણ ટીલ વપરાય છે। વેઇટ ટીલ ધે કમ, તો અહીંયા પણ તેઓ આવે નહીં ત્યાં સુધી રાહ જુઓ। તો અહીંયા પણ કોઈ વાક્ય પહેલા વાક્યમાં તેનો સમયનો અર્થ નીકળતો હોય, તો ત્યાં સુધી કોઈ સમયની રાહ જોવાની હોય ત્યારે પણ ટીલ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। ત્યાર પછી તેનો વિરુદ્ધ અર્થ જોઈશું, અન્ટિલ, ત્યાં સુધી, પરંતુ નકારના અર્થમાં તેનો ઉપયોગ થાય છે। તો જ્યારે પણ વાક્યમાં સમય સૂચન થતું હોય પરંતુ નકારના અર્થમાં તેનો ઉપયોગ થતો હોય ત્યારે અન્ટિલ વાપરવામાં આવે છે। ડોન્ટ ગો અન્ટિલ ફિનિશ માય વર્ક, તો મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી જશું નહીં। તો અહીંયા સમય સૂચન થાય છે પરંતુ નકારના અર્થમાં થતું હોવાના કારણે અન્ટિલ પ્રેપોઝિશન્સ વપરાય છે। તો મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી જશો નહીં। વિધિન, વિધિનનો અર્થ થાય છે મો, તો તેના આપણે ઉદાહરણ પરથી જોઈશું, આઈ વિલ ફિનિશ ધ વર્ક વિધિન એન અવર, હું એક જ કલાકમાં કામ પૂરું કરી દઈશ। તો ચોક્કસ સમયગાળાની અંદર કામ પૂરું કરવાનું હોય ત્યારે મોના અર્થમાં સમયગાળાના સમયમાં વિધિનો ઉપયોગ થાય છે। દીપિકા વિલ કમ હિયર વિધિન અ ડે, તો દીપિકા એક દિવસમાં પાછી આવી જ અહીં આવશે। તો ચોક્કસ સમયગાળામાં કોઈનું પાછું આવવાનું હોય, ક્યાંક જવાનું હોય અથવા કામ પૂરું કરવાનું હોય ત્યારે વિધિન પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। વિધાઉટ, વિના, વગર, તો તેના ઉદાહરણ જોઈએ, માય ફાધર ટેક્સ ટી વિધાઉટ મિલ્ક, તો મારા બાપુજી દૂધ વિનાની ચા પીએ છે। તો તેના વિના અથવા વગર એવા અર્થની અંદર વિધાઉટ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। ડુ નોટ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ, ટિકિટ વગર મુસાફરી કરશો નહીં। તો ટિકિટ વિના મુસાફરી ન કરવાની વાત છે, માટે કોઈકના વિના અથવા વગર એવો અર્થ નીકળતો હોય ત્યારે વિધાઉટ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। નો એડમિશન વિધાઉટ પરમિશન, પરવાનગી વિના પ્રવેશ કરશો નહીં, પ્રવેશ નથી। તો વિના, વગર એવો અર્થ જ્યારે નીકળતો હોય ત્યારે વિધાઉટ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। ત્યાર પછી જોઈએ ઇન ફ્રન્ટ ઓફ, ની સામે, આગળ એવા અર્થમાં તેનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ઇન ફ્રન્ટ ઓફ નો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈ લઈએ। જ્યારે કોઈક વ્યક્તિ કે વસ્તુ કોઈક સ્થાનની સામે છે અથવા તો આગળ છે એવું કહેવું હોય ત્યારે ઇન ફ્રન્ટ ઓફ નો ઉપયોગ થાય છે। ઉદાહરણ પરથી જોઈએ તો અપોન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ઇન ધ સ્કૂલ, તળાવ નિશાળની સામે છે। તો કોઈક વસ્તુ અથવા વ્યક્તિ ના સ્થાનની વાત હોય અને કોઈકની સામે અથવા આગળની વાત હોય ત્યારે ઇન ફ્રન્ટ ઓફ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। તો અહીંયા તળાવ નિશાળના આગળની વાત છે, માટે ઇન ફ્રન્ટ ઓફ પ્રેપોઝિશન્સ વપરાય છે। રમેશ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ પીએસઆઈ, રમેશ પીએસઆઈ આગળ ઊભો રહ્યો છે। તો અહીંયા કોઈ વ્યક્તિના આગળ કોઈ વસ્તુ પડેલી હોય અથવા કોઈ ઊભું હોય એવા અર્થની અંદર ઇન ફ્રન્ટ ઓફ પ્રેપોઝિશન્સ વપરાય છે। આઉટ ઓફ નો અર્થ થશે માં થઈને અથવા મોંથી, એવા અર્થ માટે આઉટ ઓફનો ઉપયોગ થાય છે। તો ઉદાહરણ પરથી જોઈશું, હી લુકડ આઉટ ઓફ ધ વિન્ડો, તેણે બારીમાંથી બહાર જોયું। તો મો થઈને અથવા મોથી એવા અર્થની અંદર આઉટ ઓફ નો ઉપયોગ થાય છે। 20 સ્ટુડન્ટ્સ પાસ્ડ આઉટ ઓફ 25, તો 25 વિદ્યાર્થીઓમાંથી 20 વિદ્યાર્થીઓ પાસ થયા। તો કોઈ ચોક્કસ વિદ્યાર્થીઓમાંથી અથવા કોઈ ચોક્કસ સમૂહમાંથી એવા અર્થની અંદર આઉટ ઓફ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે। અમારા આવા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। અમારા ચેનલ ઉપર આનાથી પણ વધારે અંગ્રેજી ગ્રામરના, ગુજરાતી ગ્રામરના
અને અંકગણિતના અનેક એવા રસપ્રદ વિડીયો પણ મૂકેલા છે જે તમે જોઈ શકો છો।